નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ જોયા હતા ખાતાના નિયમો. ત્રણ ખાતા હતા, વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. વ્યક્તિ ખાતાનો નિયમ આપણે જોયો હતો કે લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. આખો નિયમ હતો લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા. એના પછી આપણે જોયો હતો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, આવક કે ઉપજ ખાતે જમા. અને ત્રીજો, આવે તો ઉધાર, જાય તો જમા. માલ કે મિલકત આવે તો ઉધાર ને જાય તો જમા. પછી આપણે વ્યવહારો ઉપરથી કયું ખાતું છે ને ઓળખતા, સહી ખાતા, બરોબર. અને એ ઉધાર થશે કે જમા થશે એમાં આપણે એક જ લાસ્ટ લેક્ચરમાં કવર કર્યું હતું, વ્યક્તિ ખાતાનો નિયમ. આજે આપણે માલ મિલકત ખાતાના નિયમ પ્રમાણે જોશું. એકવાર થઈ જ ગયું છે, સ્ટીલ રિપીટ કરીએ, જે વસ્તુનો તમે વેપાર કરો છો એ તમારા માટે માલ સામગ્રીનો ભાગ બને છે, અને જે વસ્તુ નો ઉપયોગ કરીને તમે બિઝનેસ કરશો, ટૂંકમાં જે ખરીદ વેચાણ માટે નથી, એ તમારી મિલકત છે, બરોબર. તો માલ મિલકત નિકાલ ખાતાનો નિયમ એ લખેલો જ છે, આવે તો ઉધાર, જાય તે જમા, ને એ નિયમ પ્રમાણે જ આપણે આગળ વધશું. ઓકે, ઉદાહરણ જોઈએ તો કે 20,000 નો માલ રોહિણી પાસેથી ખરીદ્યો. હવે જો માલ શબ્દ આવી ગયો એટલે તમને ખબર જ છે કે માલ મિલકત ખાતાનો ભાગ છે. અને ખરીદ્યો એટલે માલ આવે, આવે તો ઉધાર. તો જો આમ અસર કંઈક આવી થશે કે 20,000 નો માલ રોહિણી પાસેથી ખરીદ્યો, માલ આવે છે તો ઉધાર થશે. ઓકે, 8,000 નો માલ શર્મા પાસેથી રોકડેથી, હવે રોકડેથી ખરીદ્યો કે એમને ઉધારમાં ખરીદ્યો, માલ તો આવે જ છે ને, તો અસર સેમ જ રહેશે. જો માલ આવે છે તેના ખાતે ઉધાર. સેમ ફર્નિચર રાજેશ પાસેથી ખરીદ્યો. જો ફર્નિચર વેચવા માટે ના હોય મોસ્ટ ઓફ ધી ટાઈમ, તો ફર્નિચર ખરીદ્યું એટલે એ મિલકત છે, પણ નિયમ પ્રમાણે માલ કે મિલકત ગમે એ આવે એ ઉધાર જ થાય. પણ આ કેસમાં અહીંયા એનું નામ લખવું પડે, આપણે મિલકત હોય ને તો કે ફર્નિચર આવે છે તેથી ફર્નિચર ખાતે ઉધાર થશે. આગળ વધીએ, ફર્નિચરની જગ્યાએ છે યંત્ર, રોકડેથી ખરીદ્યું, યંત્ર એટલે મિલકત. મિલકત હોય તો મિલકતનું નામ લખવું પડશે. જો લખેલું છે યંત્ર મિલકત છે, યંત્ર આવે છે એટલે યંત્ર ખાતે ઉધાર. હવે એક્ઝેક્ટ ઓપોઝિટ, પહેલામાં આપણે રોહિણી પાસેથી ખરીદ્યો હતો, અહીંયા આપણે રોહિણીને માલ વેચીએ છીએ, એટલે કે માલ જાય, જાય તો જમા. તો રોહિણીને વેચ્યો, માલ જાય છે, વેચાણ ખાતે જમા. ખાસ કહી દઉં, આ સમજૂતી માટે જ છે, બરાબર. પછી સલમાનને રોકડેથી વેચ્યો, ઉધાર વેચ્યો, માલ જાય તો જમા જ થાય. તો સેમ સલમાનને રોકડેથી વેચ્યો, માલ જાય છે, વેચાણ ખાતે જમા થશે. જૂનું ફર્નિચર રાજેશને વેચ્યો. ફર્નિચર છે ને એ આપણે ખરીદ વેચાણ માટે ન હોય, પણ અમુક સમયે તો તમે મિલકત બદલો ને, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી. તો આ ફર્નિચર જાય છે, મિલકત જાય છે, જાય તો જમા. તો કે ફર્નિચર જાય છે, મિલકત છે, જાય તો જમા. અને છેલ્લો વ્યવહાર, રોકડેથી વેચ્યું, હવે યંત્ર જાય છે, પણ જાય છે રોકડેથી, જાય ઉધાર જાય, કંઈ ફરક નથી પડતો, એટલે એ જમા જ થશે, બરાબર. એકદમ સિમ્પલ છે, સહેલું છે, જો તમે નિયમો યાદ રાખો તો. જો નિયમ યાદ નહીં હોય તો આ બધું અઘરું થઈ જવાનું છે, બરાબર. છેલ્લો પ્રકાર ઉપજ ખર્ચ ખાતાનું, ઉપજ થાય, આવક થાય તો જમા, નુકસાન થાય, ખર્ચ થાય તો ઉધાર, બરાબર. તો જોઈએ ઉદાહરણ, પગારના ચૂકવ્યા. હવે પગાર આવકે હોઈ શકે ને ખર્ચે હોઈ શકે. હવે પાછલો શબ્દ જો, ચૂકવ્યા, ચૂકવો શું, ખર્ચ હોય, ખર્ચ ખાતે શું થાય, ઉધાર. તો જો એ જ થશે, પગારના ચૂકવ્યા તો પગાર ખર્ચ છે, પગાર ખાતે ઉધાર. સેમ ભાડાના ચૂકવ્યા, ચૂકવ્યાનો અર્થ એવો છે કે તમારો ખર્ચ છે, ખર્ચ હોય તો શું થાય, ઉધાર. તો કે ભાડું ખર્ચ છે, ભાડા ખાતે ઉધાર. ટેલિફોન બિલ ભર્યું. હવે તમે ગુજરાતી ભાષાના આટલા તો જાણકાર છો જ, 11મા ધોરણમાં આવ્યા પછી ખબર પડે કે ટેલિફોન બિલ ભર્યું હોય તો એ તમારો ખર્ચો છે. તો ટેલિફોન બિલ ભર્યું એ તમારો ખર્ચ છે, ખર્ચ થાય તો ઉધાર થાય. ઘાલખાદ થઈ, આ શબ્દ 11મા ધોરણની અંદર હમણાં જ આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું. ઘાલખાદ એટલે શું, તો કે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા માગો છો અને એ વ્યક્તિ તમને પૈસા આપતી નથી. તો આ કેસમાં એ તમારું નુકસાન છે, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર થાય. તો સેમ ઘાલખાદ નુકસાન છે, ઘાલખાદ ખાતે શું થશે, ઉધાર. આગળ છે દલાલીના મળિયા, શબ્દ મહત્વનો છે. મળિયા, મળિયા શબ્દનો અર્થ થાય, એનો અર્થ એવો છે કે આવક છે, આવક કે ઉપજ ખાતે જમા થાય. દલાલી ઉપજ છે તો દલાલી ખાતે શું થશે, જમા. આગળ ડિવિડન્ડ મળ્યું, સેમ આવક કે ઉપજ મળ્યું છે એટલે જમા થાય. કમિશન મળ્યું,
सेम आवक के उपज है एटले जमा थशे, व्याज मळ्युं आवक के उपज है एटले जमा। एक बार तमने खबर पड़ी जाए ने के आवे छे के जाय छे, इन शोर्ट खर्च छे के आवक छे, तो एकदम सहेलू थई जाय। बराबर, हवे हूँ जे तमने नियमों सोल्ट में कहते तो नहीं, सोल्ट में नियमों लखेला है, आई तमारे लखवाना छे। व्यक्ति खाता नियम, लेनार खाते उधार, आपनार खाते जमा, माल मिलकत, आवे तो उधार, जाए तो जमा, उपज खर्च, खर्च के नुकसान खाते उधार, आवक के उपज खाते अथवा तो उपज के लाभ खाते जमा। बराबर, हवे तमने स्टेप आपा छे के कई कई रीते तमे नक्की करशो के आ वस्तु उधार थशे, जमा थशे, एनी असर शुं थशे। बराबर, तो पहला तो तमारे नक्की करवानुं के व्यवहार आर्थिक छे के बिनआर्थिक। आपने खबर छे आर्थिक के बिनआर्थिक, जेनुं नाणामां मूल्य शक्य होय, जे व्यवहारथी धंधाने असर थती होय, એ બધા વ્યવહારો આર્થિક વ્યવહાર છે, એના સિવાયના બિનઆર્થિક। તો જો આર્થિક હશે તો જ આપણે આગળ વધશું, જો આર્થિક નથી તો આપણે એની અસર આપવાની જરૂર નથી। એકવાર નક્કી થઈ ગયું કે આર્થિક વ્યવહાર છે તો હવે આપણે જોશું કે આ વ્યવહારની બે અસર થશે। તો બે અસર પામતા ખાતા ક્યાં, અને એકવાર એ ખબર પડી જાય પછી આપણે ખાતાના નિયમો લગાડી અને એની આમનોંધ લખશું, એટલે આમનોંધ પહેલાં આપણે ઉધાર કે જમા કરશું। બરોબર, હવે જો પહેલું જ ઉદાહરણ આપણે એની અંદર ઉદાહરણ છે એમાં પહેલો પોઈન્ટ, રણછોડે રૂપિયા 50,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો। વ્યવહારને તમારે સમજવો પડશે, મગજ એપ્લાય કરવું પડશે ત્યાં। રણછોડે રૂપિયા 50,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો, એ બે વસ્તુ થઈ। એક તો રણછોડ જે ધંધાનો માલિક છે એણે ધંધાની અંદર રૂપિયા આપ્યા, રોકડા આપ્યા। સાહેબ રોકડા આપ્યા એ કેમ ખબર, જોજી એમાં કંઈ મિલકતનું નામ છે નથી, તો એનો અર્થ એવો છે કે રોકડા આપ્યા, એક વસ્તુ ખબર પડી ગઈ, રોકડ આવી। ઓકે, રોકડ શેમાં આવે તો કે માલ મિલકત ડન ને, મિલકત છે રોકડ, માલ મિલકતનો નિયમ શું, તો કે આવે તો ઉધાર, તો રોકડ ખાતે ઉધાર થાય, જો પહેલી અસર દેખાય। ઓકે, અને બીજી અસર શું થશે, તો કે રણછોડ છે એ ધંધાનો માલિક છે, એણે ધંધાને આપ્યું, એટલે ઇનશોર્ટ રણછોડ અહીંયા વ્યક્તિ ખાતામાં આવે। બરાબર ને, વ્યક્તિ ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર, તે લાભ આપનાર ખાતે જમા। રણછોડે રૂપિયા આપ્યા તો રણછોડે લાભ આપ્યો, લાભ આપનાર ખાતે જમા, એટલે મૂડી ખાતે જમા। અહીંયા રણછોડનું નામ એટલે નથી આવતું કે જ્યારે ધંધાનો માલિક ધંધા માટે કંઈ કરે ને ત્યારે એને આપણે મૂડી તરીકે દેખાડીએ। બરાબર, ક્લિયર, પાછું રિપીટ કરીએ, રણછોડે રૂપિયા 50,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો, એટલે કે રોકડા આવ્યા અને આપનાર કોણ છે, રણછોડ, રોકડા આવે માલ મિલકતના નિયમ પ્રમાણે, આવે તો ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર, રણછોડ વ્યક્તિ છે, વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લાભ આપનાર ખાતે જમા થાય, રણછોડે લાભ આપ્યો છે તેના ખાતે જમા, પણ રણછોડ ધંધાનો માલિક છે તેથી રણછોડ આપણે નહીં લખીએ, ત્યાં આપણે લખશું મૂડી। બરોબર, આગળ વધીએ, 20,000 બેંક ઓફ બરોડામાં ભર્યા, અહીંયા બેંક છે ને એ વ્યક્તિ ખાતું બની જાય, જો બેંક ઓફ બરોડા આખું નામ છે, તો બે અસર થઈ, એક તો બેંક ઓફ બરોડાને ફાયદો થયો, એને લાભ લીધો, એને પૈસા મળ્યા ને, અને બીજું રોકડ ગઈ, તો લાભ લેનાર ખાતે ઉધાર થાય, તો બેંક ઓફ બરોડા ખાતે ઉધાર થશે, અને રોકડ જાય તો રોકડ ખાતે જમા થશે। ઓકે, તમે પહેલી વાર જોતા હશો ને તો તમને નવીન લાગશે અને લાગવું જોઈ, પણ ધીરે ધીરે ટેવાઈ જશો। બરોબર, ઓકે, આગળના વ્યવહાર તમારે વાંચવાના છે, સમજવાની ટ્રાય કરવાની છે, ટેન્શન ના લ્યો, હું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવવાનો છું, સ્ટીલ એકવાર તમે વાંચીને સમજવાની ટ્રાય કરશો ને તો વધારે સારું રહેશે। અને પહેલાં કીધું એમ કન્ડિશન શું છે, તમને ખાતાના નિયમ યાદ હોવા જોઈએ, મગજમાં હોવા જોઈએ, પછી અર્થ ગોતતા આવડવો જોઈએ। બરાબર, આજે અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળશું, જય હિન્દ, જય ભારત, અસ્તુ।